गुजरात में लाकड़ा रमकड़ा माटे ईडर शहर प्रख्यात हतो, जोके हाल में मात्र बे थी त्रण व्यापारी नाम पूरता व्यवसाय साथे जोड़ाला छे। आगामी समय में सरकार द्वारा लाकड़ा रमकड़ा बनावनारा क्राकलो सहयोग जाहिर नहीं कराय तो मृतपाय बनी रहेलो आ व्यवसाय संपूर्णपणे नाश पामशे ते नक्की छे। जोईए मंतव्य न्यूज़ नो विशेष अहेवाल। लाकड़ा रमकड़ा माटे ईडर शहर प्रख्यात। हाल में मात्र बे थी त्रण व्यापारी ना नाम पूरता विदेशी रमकड़ा प्रवेशता लाकड़ा ना रमकड़ा लुप्त। देश विदेश माथी लोको आवता ईडर नी मुलाकाते छेला केटलाक समय थी दिन प्रतिदिन विदेशी रमकड़ा सहित चीनी बजार प्रवेशता हाल में ईडर शहर ना लाकड़ा ना रमकड़ा बनावनाराओनी हालत कफोड़ी थई छे, जेने पगले 300 थी वधारे कलाकारोनी सामे हाल में 3 थी 4 कलाकार लाकड़ा ना रमकड़ा बनावी रह्या छे। जो के तेमा पण हवे कोई खास आवक न रहता हवे स्थानिक लोको लाकड़ा ना रमकड़ा बनावानुं छोड़ी अन्य बाबतो तरफ वळ्या छे। सामान्य रीते लाकड़ाना रमकड़ाना रूपिया 20 થી લઈને 1000 સુધીના અલગ અલગ રમકડા બનતા હતા। વર્ષ જૂનો ખરાદી બજાર અહીંયા સ્ટેજ વગરનો ચાલી રહેલું છે, તેમાં જાત જાતના અને ભાત ભાતના રમકડા બને છે અને બહારના પણ લોકો અહીંયા પણ લેવા માટે આવી રહ્યા છે અને ચાઇના થોડીક આઈટમ આવી રહેલી છે એના કારણે અમારું માર્કેટ થોડુંક પડી ભાગ્યું છે। રાજાશાહી વખતે જ રમકડાનો વેપાર યથાવત રહ્યો હતો। दूधाई बावळ निलगिरी सहित सागना लाकड़ा रमकड़ाओ बजार बनावी वेचाता हता। बाळक जन्मथी लग्न ग्रंथि जोड़ाय त्या सुधीना लाकड़ानी चीज वस्तुओनो वपराश थतो हतो। विश्वमांथी ए देश विदेशमांथी लोको फरवा माटे ईडरनी मुलाकात पण लीता हता अने विश्वमां जगप्रख्यात बन्युं हतुं। जो के चीनी बजारनो रमकड़ा क्षेत्रे प्रवेश करता दरेक लोको लाकड़ाना रमकड़ानो उपयोग ओछो करी चीनी बजार ने वधारे महत्व आपता थई गया छे। हवे व्यापारीओ पण समग्र व्यवसाय छोड़ीने अन्यत्र स्थायी थवा लाग्या छे। વર્ષથી પણ જૂનો અમારો આ એક ઐતિહાસિક ધંધો જે ખરાદી બજાર રમકડા બજાર તરીકે ઓળખાતો, અહીંયા પહેલા છોકરાઓ સ્કૂલથી પ્રવાસે આવતા, કોલેજનો પ્રવાસ આવતો, વિદેશી લોકો પ્રવાસ સ્થળથી તરીકે ઓળખાતો અમારો આ બજાર રમકડા બનાવતા, જે અત્યંત ફરીથી જેવો પહેલા ચાલતો એવો ચાલતો રહે તો સરકારશ્રી તરફથી કોઈ નવી આધુનિક ટેકનોલોજી અથવા તો કોઈ નવી મદદ મળી રહે જે કારણે અમારો આ ધંધો જે 100-200 કારીગરોથી ચાલતો હતો એ અત્યારે માત્ર 10-15 કારીગર અને અમારે અત્યારે 2-4 ભાઈઓ જે અમારા પરિવારના કરી રહ્યા છે આ ધંધો ભાગી પડ્યો છે। જો કે એક તરફ છેલ્લા કેટલાક સમયથી સ્વદેશી અપનાવવાની વાતો વચ્ચે લોકલ ફોર વોકલની વાતો થઈ રહી છે, ત્યારે આજની તારીખે મોટા ભાગના પોતાના ધંધો નોકરી રોજગારથી બેરોજગાર થઈ ચૂક્યા છે, જેમાં ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ નાના મોટા સ્વરોજગાર થકી રોજગારી મેળવનાર લોકો વિદેશી રમકડાઓથી નોકરી ધંધો અને રોજગાર પડી ભાગ્યા છે। આગામી સમયમાં અસ્થિતિ યથાવત રહી તો એકાદ બે દુકાનો પણ આગામી સમયમાં બંધ થઈ જશે। હાલના તબક્કે સરકારી સહાય કરવામાં આવે તો સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ગણી શકાય તેવા લાકડાના બજારને બચાવી શકાય તેમ છે। સહી વખતનો મારો બિઝનેસ છે, રમકડા બનતા વર્ષો પહેલા બધું અવનવી વસ્તુઓ બનાવતા, દાવણી છે, લાકડું એનું આવતું, દૂધી કળાનું આવતું, નીલગીરીનું આવતું, અલગ અલગ શાકના લાકડામાંથી નવા રમકડા બનાવતા, વર્ષો પહેલા 400-500 કારીગર હતા। આ લગભગ વર્ષોથી ચાલતો આવ્યો બિઝનેસ છે મારો, ઘણા લોકો આવતા બહારથી ઓર્ડર આપીને જતા, એનો ઓર્ડર પૂરા કરતા અમે લોકો, આખી સમાજ અમારી ટોટલી બધા કારીગરો કામ કરતા આનંદ। દિન પ્રતિદિન લાકડાના બજાર બંધ થવાની અણી પર છે, ત્યારે લુપ્ત થતી લાકડાના રમકડાની બનાવટને ટકાવવા તંત્ર દ્વારા પગલા ભરાય તે જરૂરી છે। જો કે આવા પગલા ક્યારે અને કેટલા ભરાશે એ તો સમય જ બતાવશે। ધરોહરની સાથે જોડાયેલું ઈડરનું ખરાદી બજાર, જે ખરાદી બજારની અંદર વર્ષોથી જે લાકડાના રમકડાનું ઉત્પાદન કરવામાં આવે છે અને જે વ્યવસાય છે, ખાસ કરીને ખરાદી સમાજ છે, એ ખરાદી બજારની અંદર આ સમાજ છે તે સમાજ લાકડાના વ્યવસાય સાથે જોડાયેલો છે। જે લાકડાના રમકડા છે, જે શોકેસ કબાટની અંદર લાકડાના રમકડા તરીકે મૂકવામાં આવતા હોય છે, નાના બાળકોની અંદર બનાવે જે રમવા ખેલવા માટેના પણ રમકડા અહીંયા બનાવવામાં આવતા હોય છે અને જે લાકડા સાથે જોડાયેલા વેપારીઓ છે તે વેપારીઓની હાલત હાલ કફોડી બની છે કે જે હાલના માર્કેટની અંદર જે ચાઇનાની જે ચીજવસ્તુઓ બજારમાં આવી છે તેને કારણે જે
જે માંગ છે તે લાકડાના રમકડાઓની માંગ છે તે માંગ ક્યાંક ને ક્યાંક ઘટી છે, ત્યારે આ જે ઈડર ખરાદી બજાર છે તે દેશ વિદેશની અંદર લાકડા બનાવતી એક બજાર તરીકે પ્રખ્યાત છે અને તે ઈડરને એક આગવી ઓળખ પણ અપાઈ ચૂકી છે. પરંતુ હાલ જે હાલના સમયની અંદર જે આધુનિક યુગની અંદર ચાઇના માર્કેટમાંથી જે ચાઇનાના સાધનો હોય કે ચાઇનાના રમકડા હોય તે બજારની અંદર આવવાથી ક્યાંક ને ક્યાંક લાકડાની રમકડાઓની જે માંગ છે તે માંગ ઘટી છે, જેને કારણે જે વર્ષો પહેલા જે જોડાયેલા હતા, જે કારીગરો જોડાયેલા હતા તે કારીગરો પણ આજે નાશી થવા પામ્યા છે. હાલ માર્કેટની અંદર ફક્ત 2 થી 3 કારીગરો જ આ ધંધાને જીવિત રાખી રહ્યા છે. જો સરકાર દ્વારા કે પછી સામાજિક સંસ્થાઓ કે અહીંયા આગેવાનો દ્વારા આ ધંધા ઉપર જો નજર રાખવામાં આવે અને આને ફરીથી વિકસિત કરવામાં જો ટેકો કરવામાં આવે તો આ કારીગરો છે એ કારીગરો ક્યાંક ને ક્યાંક આ ધંધો ફરી ઉપસાવે તેમ છે. જો આવનાર દિવસોની અંદર આ ધંધાને સપોર્ટ કરવામાં ન આવે તો આ ધંધો મૃતપાય હાલતમાં થાય તેમ છે. ચિરાગ મેઘા, મંતવ્ય નિધિ, ઈડર, સાબરકાંઠા.